કલ્પના ઉર્ફ રામ્યા આજકાલ રાહુલ ગાંધીના કારણે ખૂબ જ ચર્ચામાં છે। રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા, અમે એટલા માટે એમનું નામ લઈ રહ્યા છીએ કારણ કે રાહુલ ગાંધીના કારણે જ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોઈંગમાં રામ્યાનો વધારો થઈ ચૂક્યો છે। શું છે તેના પાછળનું કારણ અને શું છે આખો મુદ્દો, જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ સમય મુશ્કેલીઓથી ઘેરાયેલા છે। એક તરફ બદનક્ષીનો કેસ, સંસદ સભ્ય પદ રદ અને તેમનું 18 વર્ષ જૂનું ઘર 12 તુગલાન લેન 1 મહિનામાં ખાલી કરવાનું। જો કે રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસ એકજૂટ હોય તેવું લાગી રહ્યું છે। જેવી રીતે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી તે સમય તે કર્યું હતું। તેમની ભારત જોડો યાત્રામાં ભાગ લેનાર કન્નડ અભિનેત્રી રામ્યા ઉર્ફ દિવ્યા સ્પંદે હાલમાં જ રાહુલ વિશે મોટું નિવેદન આપ્યું છે। તાજેતરમાં જ કન્નડ અભિનેત્રી ઓટીટી શો વીકેન્ડ વિથ રમેશ સીઝન 5ના પ્રથમ એપિસોડમાં જોવા મળી। આ દરમિયાન રામ્યાએ પોતાના અંગત જીવન સિવાય ફિલ્મી કરિયર અને રાહુલ ગાંધી વિશે ઘણી વાતો શેર કરી। શોમાં પિતા આરટી નારાયણને યાદ કરતા તે ખૂબ ભાવુક થઈ ગઈ। તે કહે છે કે તેના પિતા આરટી નારાયણના અવસાન પછી તે ખૂબ જ ખરાબ સમયથી પસાર થઈ રહી હતી। તે ખરાબ રીતે ભાંગી પડી હતી અને શું કરવું તે સમજી નથી શકતી। તેના પિતાના 15 દિવસ અવસાન થયા બાદ તેને સંસદમાં જવાનું હતું, પરંતુ તે સમયે રાહુલ ગાંધીએ તેમને ભાવનાત્મક રીતે ટેકો આપ્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા। આટલું જ નહીં, રામ્યાએ રાહુલને તેના જીવનનું સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ પણ ગણાવ્યો। તે કહે છે, મારા જીવનમાં મારી માતાનો મોટો પ્રભાવ રહ્યો છે, માતા બાદ પિતા અને ત્યારબાદ ત્રીજા નંબરે રાહુલ ગાંધી છે। તે કહે છે કે મારા પિતાના ગયા બાદ હું સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી। હું ચૂંટણી હારી ગઈ ત્યારે હું ખૂબ જ દુઃખમાંથી પસાર થઈ। તે મુશ્કેલ સમય હતો અને ત્યારે રાહુલ ગાંધીએ મારી મદદ કરી અને મને ઇમોશનલી સપોર્ટ કર્યો। રામ્યાએ કહ્યું કે હું મારા પિતાના મૃત્યુના 2 અઠવાડિયા બાદ સંસદમાં હતી। ત્યાં હું કોઈને ઓળખતી નથી અને સમજી શકતી પણ નથી। સંસદની કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર હતા અને તે સમય તેમને ટેકો આપ્યો। મારી અંદર રહેલી ઉદાસી પર કાબૂ મેળવવાનું મેં કામ કરવાનું શરૂ કરી દીધું। હું બધું પછી શીખી ગઈ। આપને જણાવી દઈએ કે રામ્યા એટલે કે દિવ્યા સ્પંદન તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે જ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો। 2012માં રામ્યા ભારતીય યુવા કોંગ્રેસમાં જોડાઈ અને 1 વર્ષ પછી 2013માં તેને કર્ણાટકના માંડ્યાથી પેટા ચૂંટણી લડવાની તક મળી, જેમાં રામ્યાએ જનતા દળ એટલે કે સિક્યુલરના JDS પટ્ટારાજુને 67,000થી વધુ મતોથી હરાવ્યા। ત્યારબાદ તેણે જાહેરાત કરી હતી કે રાજકારણમાં કારકિર્દી બનાવવા માટે ફિલ્મો છોડી રહી છું। જો કે મોદી લહેરમાં તેણે 2014ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી હતી। રામ્યા રાજકારણમાં નિષ્ફળ થયા પછી 2016માં ફિલ્મોમાં પાછી આવી, પરંતુ તે કોંગ્રેસના ઘણા બધા કાર્યક્રમોમાં જતી હતી। 2019ની સામાન્ય ચૂંટણીમાં રામ્યા કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રચારની જવાબદારી સંભાળી રહી હતી। રામ્યાએ 2003માં પુનીત રાજકુમાર અભિનીત કન્નડ ફિલ્મ અભિમાં ડેબ્યુ કર્યું। આ પછી તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે। દરેક કોંગ્રેસી રામ્યાના તાજેતરના ઇન્ટરવ્યૂના વખાણ કરી રહ્યા છે। તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। આ સ્ટોરી વિશે આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો। નમસ્કાર।